आप देख सब का मात्र रसना जा खाली जगह ने खड़ा कोटा रखे ने अबे आप देख रसना जा आप लगी सु प्रस अबे तमारे सु करना चाहिए जे जे प्रस नंबर चौथा के पांच में जाओ तो ये नंबर मार सु पर तमारे अबे पर्यावरणी नोट में लग जो अनानो आज चालू पार्ट से ने इतने तमारे पार्ट में के वन पर ये वो नथी लगवाने सूचना के पार्ट में नाम कसु पर કે આપણે તો ચાલુ મન પાઠ છે નવો પાઠ ચાલુ થાય તો બધું લખવું પડે બરોબર અને તમે લખો છો તો પર્યાવરણની નોટમાં એટલે વિષય પર્યાવરણની ઉપર નહીં લખવાનું ખાલી પર્યાવરણની નોટ પર લખવાનું એમાં જે આપણે લખ્યું છે ત્રીજો કે ચોથો જે પ્રશ્ન નંબર આવતો હોય ને એ તમે મારજો બરોબર હું પ્રશ્ન નંબર એક લખું છું તો તમારે જે આવતો એ તમે લખજો તો રમતના સાધનો રમતના
છે શું કહે છે તમે એવું કર્યું શું છે કે જેનું થળ જાડું હોય છે તો કે વડના વૃક્ષનું થળ જાડું હોય છે વડના વૃક્ષનું થળ જાડું હોય છે સવાલ 3 બગીચામાં શું શું જોવા મળે છે તમે બગીચામાં જાઓ છો ને રમવા પર બગીચામાં ફરવા રમવા જાઓ છો ને બાગમાં કો કે બગીચામાં કો તો એટલે કે એમાં શું શું તમને જોવા મળે છે પૂછે છે તો કે જવાબ બગીચામાં વૃક્ષ છોડ ફૂલ ઘાસ વેલાઓ રમતના સાધનો પાંખડા પાણીના નળ વગેરે જોવા મળે છે તમે બગીચામાં જાઓ તો વૃક્ષ હોય છે ને મોટા મોટા પછી છોડ હોય પછી શું હોય ફૂલ હોય ને ઝાડ ઉપર પછી બગીચામાં ઘાસ હોય વેલા હોય રમતના સાધનો તમે ઈચકા ખાઓ લપસણી ખાઓ ચંદો ખાઓ પેલા લટકવાનો એ બધું શું કે રમતના સાધનો કહેવાય બેસવા માટે પાંખડા હોય પાણીનો નળ હોય વગેરે હોય છે ને એ કે વગેરે જોવા મળે છે સવાલ 4 પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય પર્ણ એટલે કે પાન પાનને અન્ય કઈ રીતે ઓળખી શકાય તો કે પર્ણને કેના રંગ આકાર અને કિનાર પરથી ઓળખી શકાય શું કહે છે પર્ણને કેના રંગ આકાર અને કિનાર પરથી ઓળખી શકાય સવાલ 5 શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે સમાન એટલે કે એક સરખી તો કે શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે તો કે ના જુદા જુદા વૃક્ષની છાપ સમાન નથી એકબીજાથી જુદી હોય છે આપણે તમે પાઠમાં આપણે સમજી દીધી હોય બે બધા વૃક્ષ હોય બે ચાર વૃક્ષ હોય તમે બીજા જાઓ તો દરેક અલગ અલગ છો વૃક્ષ હોય તો તમે એની પર છાપ પાડો તો બધાને એક સરખી આવે છે ના જુદી જુદી હોય છે ને એટલે કહે છે કે ના જુદા જુદા વૃક્ષની છાપ સમાન એટલે કે એક સરખી એમ સમાન નથી એકબીજાથી જુદી હોય છે સવાલ 6 કયા પાંદડાની છાપ સારી છે પછી આપણે પાંદડાની છાપ વિશે પણ જોઈશું ને તો કે કયા પાંદડાની છાપ સારી પડે છે તો કે ઉપસેલા અને ખરગચડિયા પાંદડાની છાપ સારી છે લીસા પાંદડાની છાપ પડી શકે છે મજા નથી આવતી સારી પણ નથી પડી શકતી તો પણ ઉપસેલા પાન ઉપસેલું અને ખરગચડું પાન હોય છે એની શું હોય છે છાપ સારી હોય છે ને પાકું તમારે થઈ ગયું હવે આપણે જોઈએ નવો સવાલ સવાલ નંબર 7 તમારે એની નીચેથી નીચેથી લખવાનું છે તમારે લખી ગયો સવાલ 6 તો આપણે આવ્યા સવાલ નંબર 7 નાજુક હોય
पब्लिक पढ़े छे कारण के ते खूब लीसा अने पात्रा होय छे पात्रा होय छे सवाल
સ્પર્શ કર્યો હતો ને તો જવાબમાં આપણે લખીશું કે બગીચામાં માઇકલે મેંગીના છોડને સ્પર્શ કર્યો હતો સ્પર્શ કર્યો સ્પર્શ કરવો એટલે કે અડકવું આપણે કોઈ વસ્તુ નડીએ તેને શું કહે સ્પર્શ કર્યો કહેવાય હવે તમને એક કહેવાનું કે સવાલ લખો સવાલ જવાબ નોટમાં લખો કેવા અક્ષર કાઢવાના છે સરસ અક્ષર કાઢવાના છે ને દરેક વિડીયોમાં મારે કેવું ના પડે દરેક વખતે તમે લખો છો કે સરસ અક્ષરે લખો બરોબર પછી હું કીધું છે ને ગમે ત્યારે નોટમાં ગાવીશ ગંદા અક્ષર હશે તો બધું ફરીથી લખવું પડશે તો લખશો લખું છું બધું ફરીથી હે નથી લખવું ને તો પછી આપણે ગંદા અક્ષર નહીં કાઢવાના સરસ અક્ષરે લખવાનું ને તો ઉતાવળ લખવામાં જરાય ઉતાવળ કરવાની નહીં એકદમ શાંતિથી લખવાનું ગંદા અક્ષર આપણને લાગે તમને ખબર પડે ને કે મામ મારા અક્ષર ગંદા છે તો ઉસેન પર લખી નાખવાનું લખવામાં આપણે શાંતિ રાખવાનું પછી એવું નહીં કે રમવાનો ટાઈમ હોય કે ટીવી જોવાનો ટાઈમ હોય તો કલાક હું ફટાફટ લખી નાખું કે મેં તો ક્યાં જોવાના છે હું તો ગમે તે નોટ મંગાવીશ અને કોના મગજ તમારે પરીક્ષા આવશે તો તમારે વાંચવું તો પડશે ને તો આપણે આ બધું શેના માટે હું તમને લખાવું છું તમને વાંચવા માટે હું લખાવું છું તો પરીક્ષા આવે પછી આપણે વર્ષથી લખવાના છે તો બધું ભણો આપણે ભણીએ છીએ એના માટે તો બધું વાંચવાનું ને તો ગંદા અક્ષર હશે તો તમારા જ અક્ષર તમે ને તમે નહીં વાંચી શકો વાંચી શકશો પછી નહીં વાંચી શકો ને તો તમને તકલીફ પડશે બરાબર એટલે ગંદા અક્ષર કાઢવાના નથી વેટ જરા પણ ઉતારવાની નથી જો ફરી આપણે જોઈએ મારો પ્રશ્ન સાત કયા વૃક્ષની છાપ લેવામાં તકલીફ પડે છે કયા વૃક્ષની છાપ લેવામાં તકલીફ પડે છે તો કે જવાબ જે વૃક્ષના થડ લીલા અને નાજુક હોય તેની છાપ લેવામાં તકલીફ પડે છે કારણ કે તે ખૂબ જ નિસહાય છે ફરી આપણે જોઈએ કયા વૃક્ષની છાપ લેવામાં તકલીફ પડે છે કેમ તો કે જે વૃક્ષની ના થડ લીલા અને નાજુક નાજુક એટલે કે નમણા કાદા તો કે નાજુક હોય તેની છાપ લેવામાં તકલીફ પડે છે કારણ કે તે ખૂબ જ લીસા અને પાતળા હોય નાજુક હોય એટલે કેવા હોય કૂણા હોય એકદમ લીસા અને પાતળા હોય ને સવાના બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું હતું બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું હતું તો કે જવાબ બગીચામાં દીદીની સાથે અબુ શબનમ દયારામ અને માઇકલ ગયા હતા કોણ કોણ ગયું હતું તો કે બગીચામાં દીદીની સાથે અબુ શબનમ દયારામ અને માઇકલ ગયા હતા સવાલ અહીંયા સવાલ આપવામાં મૂકું થાય છે સાત આઠ અહીંયા નવ આવ્યા બરોબર અહીંયા સવાલ નંબર નવ અહીંયા દસ તો સવાલ લો બાળકોએ બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા તો જવાબ બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ વન પરીની રમત રમ્યા હતા ફરીથી જો બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત બાદ વન પરીની રમત રમ્યા હતા સવાલ દસ બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો હતો સ્પર્શ કરવો એટલે કે અડવું એમ બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો હતો કે જવાબ બગીચામાં માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો બગીચામાં માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો તો આજે આપણે પાઠ બે વન કરી એમાં એકની રાતમાં પ્રશ્નના જવાબ લખ્યા કેટલા લખ્યા કે આપણે દસ સુધી લખ્યા છે ને તો દસે દસ પ્રશ્નના જવાબ લખી અને શું કરવાનું છે તૈયાર કરી દેવાની છે ને બરાબર તો સરસ અક્ષરે પ્રશ્નના જવાબ લખી અને
તૈયાર કરી દેજો.